જય ભીમ જય ભારત હું છું લખુમ દીપક આપ સૌનું સ્વાગત કરું છું લખુસ ટેકનોલોજી થિંક ઓર ડિફરન્ટમાં મિત્રો આ જે સોલ્યુશનની સિરીઝ છે સપ્ટેમ્બર મહિનાના આપણે એકમ કસોડીના જે પેપર છે એનું સોલ્યુશન હું તમને અત્યારે બતાવવાનો છું આ વિડીયોની અંદર ધોરણ છનું એક અંગ્રેજીનું પેપર જે છે એનું સોલ્યુશન આગળ મૂકી દીધેલું છે અને આ સંસ્કૃત પણ મૂક્યું છે આગળના બધા ધીરે ધીરે બધા જ વિડીયો હું મૂકવાનો છું તો આ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે આપણે આજે જોઈશું સંસ્કૃતનું પેપર જે સપ્ટેમ્બર મહિનામાં છે એકમ કસોટીમાં ધોરણ છ માટેનું મિત્રો આ જે સોલ્યુશન છે શિક્ષકો અને બાળકોના અને વાલીઓના માર્ગદર્શન માટે છે જે બાબત આપ સૌને ધ્યાનમાં રાખીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ તો સૌથી પહેલાં જોઈએ પહેલો પ્રશ્ન અહીંયા લખેલો છે કે નીચે આપેલા સરળ વાક્યનું અનુલેખન કરો તો અહીંયા જે વાક્યો આપેલા છે એનું તમારે સરસ રીતે સારા અક્ષરોમાં અનુલેખન કરવાનું છે પ્રશ્ન નંબર બે જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દોનો સંસ્કૃત શબ્દ શોધીને લખો તો અહીંયા તમને ચાર ઓપ્શન આપવામાં આવે છે ક ખ ગ અને ઘ એમાંથી અહીંયા જે ગુજરાતી શબ્દ આપવામાં આવે છે ગુજરાતી શબ્દનો તમારે સોલ્યુશન જે જવાબ છે એ લખવાનો છે તો તમે જુઓ જંગલ જંગલને સંસ્કૃતમાં કહેવાય છે વનમ તો એ આપણે એનો જવાબ આવશે ઘ વનમ સંસ્લુ એને કહેવાય છે સશક બોલે છે એટલે કે વદતી પાંદડું એને કહેવાય છે પરણમ અને ડરેલો એટલે ભીતઃ આ એના જવાબ છે ચલો હવે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ચિત્રના આધારે આપેલ બોક્સમાં તેનો સંસ્કૃત શબ્દ લખો તો તમે જુઓ અહીંયા ચિત્રો આપેલા છે પાંચ પાંચ માર્ક્સ છે અને દરેક ચિત્રની નીચે એનું જે નામ છે લખવાનું છે પહેલું અહીં જો દાતરડું છે દાંતરડાને સંસ્કૃતમાં કહેવાય છે લવિત્રમ છત્રી છત્રીને કહેવાય છે છત્રમ સાપ છે એને કહેવાય છે સર્પઃ ઘડો એટલે કે ઘટઃ અને કહેવાય કુંચિકા ચલો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ સંખ્યા દર્શાવતા ચિત્રો ગણતરી કરી તેની સંખ્યા શબ્દોમાં લખો તો તમે જુઓ અહીંયા પાંચ દડા આપેલા છે પાંચને સંસ્કૃતમાં કહેવાય છે પંચ અહીંયા આપેલા છે ત્રણ બેટ તો આપણે લખીશું ત્રિણી એની પછી તમે જુઓ અહીંયા સાત સફરજન આપેલા છે એને કહેવાય સપ્ત ચાર કપ આપેલા છે એને કહેવાય છે ચતવારી નવ પેનો છે અહીંયા લખ્યું છે નવ ચલો પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો તો પહેલો પ્રશ્ન છે અધ્ય બુધવા સરહ હ્યહ કહવાસ જો આજે બુધવાર હોય તો ગઈકાલે કયો વાર હોય ગયો કયો વાર હોઈ શકે અથવા કયો વાર હતો તો હ્યહ મંગલવાસર ગઈકાલે મંગળવાર હોય બરાબર સ્વહ સોમવાસર એટલે આવતીકાલે સોમવાર હોય તો અધ્ય કહવા સરહ તો આજે કયો વાર તો અધ્ય રવિવાસર બરાબર આવતીકાલે રવિવાર સોમવાર હોય તો આજે રવિવાર હોય હ્ય હુરુવાસર એટલે ગઈકાલે ગુરુવાર હતો તો અધ્ય કહવાસર તો આજે કયો વાર હોય ગઈકાલે ગુરુવાર હોય તો શુક્રવાર હોય તો અધ્ય શુક્રવાસર અધ્ય શુક્રવાસર આજે શુક્રવાર હોય તો સ્વ કહવાસર આવતીકાલે કયો વાર હોય આજે શુક્રવાર હોય તો આવતીકાલે સ્વ શનિવાસર અધ્ય સોમવાસર આજે સોમવાર હોય તો સ્વ સ્વહ સ્વ મંગળવાસર આજે સોમવાર હોય તો આવતીકાલે મંગળવાર હોય બરાબર તો આવી રીતે પાંચ પ્રશ્નો પૂરા થઈ ગયા છે અને અહીંયા તમે સોલ્યુશન એક વખત ફરી જોઈ શકો છો પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન આ ત્રીજો પ્રશ્ન છે આ ચોથો પ્રશ્ન અને આ પાંચમો પ્રશ્ન તો મિત્રો આવી રીતે સોલ્યુશન તમે માર્ગદર્શન માટે ઉપયોગ કરી શકો છો તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો સ્ટેટ ઇન્ડ લકમ ઓફ ટેક્નોલોજી થિંક ઓલ ડિફરન્ટ હેવ અ ગુડ ડે